રાજ્યના કેટલાક ભાગોમાં પશુઓમાં એકાએક જોવા મળેલ લંપી વાયરસ હવે નવસારીમાં જોવા મળ્યો છે। નવસારી શહેરના વિવિધ વિસ્તારોમાં લગભગ 25 જેટલા પશુઓમાં લંપી વાયરસના લક્ષણો જોવા મળતા તંત્ર સતર્ક થયું છે અને અસરગ્રસ્ત પશુઓ માટે અલાયદી વ્યવસ્થા શરૂ કરી છે। ગુજરાત રાજ્યમાં એકાએક માથું ઊંચકનારા લંપી વાયરસનો ભોગ બનેલ અનેક ગાયોના મૃત્યુ થયા છે, ત્યારે નવસારી વિજલપોર પાલિકા વિસ્તારમાં પણ લંપી વાયરસના લક્ષણો ધરાવતી ગાયો સહિતના પશુઓ જોવા મળતા સ્થાનિક તંત્રએ આ વાયરસને વધુ પ્રસરતો અટકાવવાના પગલાં ભરવાનું શરૂ કર્યું છે। મળતી માહિતી મુજબ હાલમાં શહેરમાં 25થી વધુ પશુઓમાં લંપી વાયરસના લક્ષણો જોવા મળ્યા છે, જેને પગલે નવસારી વિજલપોર પાલિકા દ્વારા ઇટાળવા ખાતે હંગામી પાંજરાપોળ ઊભી કરી ત્યાં ચેપગ્રસ્ત પશુઓને ખસેડી તેમની સારવાર કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે। સાથે જ શહેરમાં અન્ય સ્વસ્થ પશુઓમાં આ વાયરસનો ચેપ ન ફેલાય તે માટે સ્થાનિક તંત્ર દ્વારા આગમચેતીના પગલાં લેવાનું શરૂ કરાયું છે। હું ડૉક્ટર ચેરી મિસ્ત્રી, પશુ ચિકિત્સા અધિકારી નવસારી। જે અત્યારે હાલમાં આપણે અહીંયા ભગવાન શ્રી મહાવીર કરુણા મંદિર નવસારી દ્વારા જે અહીંયા હંગામી ધોરણે જે ગૌશાળાની આજે ઉદઘાટન છે એમાં અમને આમંત્રણ આપ્યું છે અને અમે ઉપસ્થિત થયા છીએ અને હાલમાં અત્યારે જે આ દેખાય છે જે કેસ છે એની આપણે સારવાર પણ આપી રહ્યા છીએ। આ કેસને કયા પ્રકારનો કેસ ગણી શકાય? ગાય માતાની કન્ડિશન કેવી છે? કન્ડિશનમાં તો પેલા બધા જે પેલી બાજુ છે બધા રિકવર છે, આ જે છે એની આપણે સારવાર ચાલુ છે। અંદાજે નવસારી જિલ્લામાં કેટલી ગૌ માતા લિમ્પી વાયરસથી પીડા જ રહી છે અને જેની ટ્રીટમેન્ટ આપ કરી રહ્યા છો? હાલમાં આપણી પાસે 9 એવી છે, 9 છે, એના આપણે સેમ્પલ લઈને મોકલી આવ્યા છીએ પણ હજુ રિઝલ્ટ નથી આવ્યું। હજુ સુધી આપની જાણમાં કોઈ એવો કેસ કે જે સંદર્ભની અંદર કોઈ ગૌ માતાનો લિમ્પી વાયરસના કારણે મૃત્યુ થયું હોય એવું? નહીં, એવું જાણમાં નથી। નવસારી વિજલપોર પાલિકા વિસ્તારમાં પશુઓ વિશેષ કરીને ગાયોમાં લંપી વાયરસના લક્ષણો જોવા મળતા પશુપાલન સાથે સંકળાયેલ માલધારી સમાજ સહિત અન્ય જ્ઞાતિના પશુપાલકોમાં ચિંતાનો માહોલ ઊભો થયો છે। જો લંપી વાયરસના વધુ પડતા ફેલાવા સાથે આ રોગ વધુ વકરે તો અનેક ગાયોના મોત થવાની શક્યતાઓ છે, જેને પગલે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ગાયો સહિતના પશુઓમાં લંપી વાયરસના ચેપને વધુ પ્રસરતો અટકાવવા આગમચેતીના પગલાં લેવા સાથે અસરગ્રસ્ત પશુઓની સારવાર પણ શરૂ કરવામાં આવી છે। જે તબેલાઓમાં લંપી વાયરસના લક્ષણો ધરાવતા પશુઓ હોય તેવા ચેપગ્રસ્ત પશુઓને તબેલામાંથી દૂર કરી ચેપગ્રસ્ત પશુઓને રાખવા અને તેમની સારવાર માટે બનાવાયેલ હંગામી પાંજરાપોળમાં ખસેડાયા છે। માનવની ઓળખ જીવ દયા છે, ગુજરાત જીવ દયાની અંદર સૌથી મોખરે છે। 5.5 કરોડ ગુજરાતના લોકોની અંદર ઓછા વત્તા પ્રમાણની અંદર અન્ય રાજ્યો કરતાં વિશેષ કરુણા રહેલી છે, જેની અંદર દક્ષિણ ગુજરાતની અંદર નવસારીની અંદર મારા ગુરુદેવ પૂજ્યપાદ પન્યાસ ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ, જેમના દ્વારા આજથી 30 વર્ષ પહેલાં તપોવન સંસ્કાર ધામની શરૂઆત થઈ, એ તપોવન દ્વારા વધુમાં વધુ જીવદયા પ્રેમીઓને તૈયાર કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે। એ જ જીવદયાની પરંપરાની અંદર આજે નવસારી ખાતે ગુજરાતની અંદર ચાલુ થયેલા ગાયોની અંદર ઊભા થયેલા લિમ્પી વાયરસના યોગ્ય ઉપચાર માટે આ એક નાનકડા કેન્દ્રની શરૂઆત થયેલી છે। સૌ જીવદયા પ્રેમીઓએ આની અંદર અપૂર્વ ઉલ્લાસ અને ઉત્સાહ સાથે પોતાના તન મન અને ધન દ્વારા આ કાર્યને વેગ આપવાનો પ્રયાસ કરેલો છે। આ કાર્ય વધુમાં વધુ સારી રીતે સફળ બને અને અહીં આવનારી તમામ ગાયો વાયરસ મુક્ત બને એવા હાર્દિક શુભાશીષ, શુભેચ્છા અને પરમાત્મા મહાવીર તરફથી તમને સૌને આની અંદર વધુમાં વધુ યશ અને સફળતા મળે એવી પ્રાર્થના સાથે। દીપક વસાવા, S24 ન્યૂઝ, નવસારી।